નો સબ્જેક્ટ છે ગુજરાતના મેળાઓ, સ્થળ, તિથિ અને સમય. ગુજરાતના મેળા. મારી ચેનલ રાવલ જલપામાં તમારું સ્વાગત છે. જો મિત્રો આ વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબથી મોટિવેશન મળે અને વધારે વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. આજે આપણે જોઈએ છે ગુજરાતના મેળાઓ. ગુજરાતના મેળાઓ આપણે હાઈલાઇટ કરી રહ્યું છે, તમને દેખાય છે સ્ક્રીન ઉપર. હવે આપણે ગુજરાતના ક્યાં ક્યાં મેળા છે એના સ્થળ, નામ, તિથિ અને સમય જોઈશું. મોઢેરાનો મેળો. મોઢેરાનો મેળો કયા ડિસ્ટ્રિક્ટમાં ભરાય છે? તો કે મોઢેરાનો મેળો મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં ભરાય છે અને તેનો સમય એટલે કે તિથિ ક્યારે હોય છે? તો કે શ્રાવણ વદ અમાસમાં તે મેળો ભરાય છે, મોઢેરાનો મેળો. ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન હોય છે કે વધારે મેળા ક્યાં ભરાય છે? તો વધારે મેળાઓ સુરત ડિસ્ટ્રિક્ટમાં ભરાય છે. ગુજરાતમાં સૌથી વધારે મેળા, ગુજરાતના સૌથી વધારે મેળા ક્યાં ભરાય? તો કે સુરતમાં ભરાય છે. અને ક્યારે ભરાય છે? તો કે શ્રાવણમાં. શ્રાવણમાં 500 અથવા તો 500થી વધારે મેળા ભરાય છે. તો હવે આ પણ મેળો શ્રાવણમાં ભરાય છે, મોઢેરાનો મેળો. પછી છે બહુચરાજીનો મેળો. બહુચરાજીનો મેળો પણ મહેસાણા જિલ્લામાં ભરાય છે. એનો સમય એટલે સ્થિતિ ચૈત્ર સુદમાં ભરાય છે. ત્રીજું લેશું આપણે શામળાજીનું. એ ઠાકોરજીનો મેળો છે. શામળાજીનો મેળો અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં ભરાય છે. કારતક સુદ 11 થી પૂનમ એટલે કે દેવ દિવાળી ઉપર અરવલ્લીમાં મેળો ભરાય છે. જે શામળાજીનો આ મેળો મેશ્વા નદીને કિનારે ભરાય છે અને બધાથી ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો છે અને 21 દિવસ એટલે કે 3 વીક્સ સુધી એ મેળો કન્ટિન્યુઅસ ચાલુ રહે છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં. બરોબર છે. હવે એના પછીનો આપણે લેશું ભાદરવી પૂનમનો મેળો, અંબાજીનો. ભાદરવી પૂનમમાં મેળો ભરાય છે, ભાદરવા મહિનામાં. અને અંબાજીનો મેળો તે બનાસકાંઠામાં, બરોબર છે, બનાસકાંઠા જિલ્લામાં અંબાજીના મંદિરે ભરાય છે. અને એના પછી લેશું આપણે ભવનાથનો મેળો. ભવનાથનો મેળો ગિરનાર એટલે કે જૂનાગઢના તે મહાવદ 9 થી 12 સુધી ભરાય છે. તે શિવ રાત્રિના મેળા એટલે કે શિવજીના મેળા તરીકે પણ ઓળખાય છે ભવનાથનો મેળો. અને તે 13, 14 પૂનમ 3 દિવસ હોય છે. તે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં હોય છે અને તે ભવનાથની તળેટીમાં એટલે કે સ્વર્ણરેખા નદીના કિનારે હોય છે. મહા શિવરાત્રિના દે ત્યાં અઘોરી બાવાઓ સેંકડો એટલે કે હજારોની સંખ્યામાં ઉતરી આવે છે. તેથી તેને સાધુનું પિયર પણ કહેવામાં આવે છે. આપણે એ ભવનાથનો મેળો જોઈશ. હવે પછીનું આપણે જોઈશું તરણેતરનો મેળો. તરણેતરનો મેળો બહુ પ્રખ્યાત મેળો છે. તે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છે. તે ભાદરવી સુદ ચોથ પાંચમ અને છઠ, પાંચમ એટલે કે ઋષિ પંચમીના ત્યાં તે હોય છે. તે સ્થળ છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર, ત્યાં મેળો ભરાય છે. અને એ મેળો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ માટે જાણીતો છે. એકવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો કે રંગબેરંગીઓ છત્રીઓ ક્યાં મેળામાં ભરાય છે? તો આપણે યાદ રાખવાનું છે કે રંગબેરંગી છત્રીઓ તરણેતરના મેળામાં ભરાય છે. ગુજરાતનો સૌથી પ્રખ્યાત જીવનસાથી એટલે એની પસંદગી માટે પણ તરણેતર ફેમસ છે. ત્યાં ભરવાડ કોમની બહેનો હુડો અને કોળી કોમની બહેનો 3 તાલીનો રાસ પ્રસ્તુત કરે છે. એટલે એ મેળામાં એ પણ ખાસિયત છે કે ત્યાં ઘણી એકવાર પૂછાયેલો છે અને પૂછવામાં પણ આવે બીજી વાર કે ભરવાડ કોમની બહેનો કયા રાસ અથવા તો હુડો રાસ કયા મેળામાં લે છે. તો આપણે યાદ રાખવાનું છે કે તરણેતરના મેળામાં
ભરવાડ કોમની બહેનો હુડો રાસ લે છે, કોળી કોમની બહેનો ત્રણ તાલીનો રાસ જીવનસાથીની પસંદગી માટે પણ પ્રખ્યાત છે, અને રંગબેરંગી પરત ભરેલી છત્રીઓ માટે. અને તે ક્યાં? તો કે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે, ભાદરવી ચોથ પાંચમ છઠ, અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં. તો આ આપણે જોયું તરણેતરનો મેળો, નકળિયંકનો મેળો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં કોળિયાક ગામ ખાતે ભરાય છે. આપણે તે ભાદરવી વદ અમાસના દિવસે ભરાય છે. એના પછી હવે જોઈશું માધવપુરનો મેળો. માધવપુરનો મેળો પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં ભરાય છે. ચૈત્ર સુદ નોમથી તેરસ સુધીનો ભરાય છે માધવપુરનો મેળો, અને માધવરાયનો મેળો તરીકે પણ ઓળખાય છે. એના પછી આપણે જોઈએ વોઢાનો મેળો. કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે દેવ દિવાળી સુધી આ મેળો હોય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાત નદીના સંગમને વોઢાનો મેળો કહેવામાં આવે છે. સાત નદી એટલે કે સેઢી, મેસુઓ, વાત્રક, ખારી, હાથમતી, સાબરમતી અને માજમ, આ સાત નદીનો સંગમને આપણે વોઢાના મેળા તરીકે ઓળખીએ છીએ. ગુજરાત માટેનો ગધેડાનો મોટા મોટી લેવેચનો ફેમસ મેળો છે આ વોઢાનો મેળો. હવે મીરાદાતારનો મેળો. ઉનાવા ખાતે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં રજત માસની 16-22 સુધીમાં એનો હોય છે. પછી ડાંગ દરબારનો મેળો આહવા ખાતે ફાગણ સુદ પૂનમના હોય છે. ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબારનો. હવે પછીના મેળા આપણે બીજા આફ્ટર વિડીયોમાં જોશું. થેન્ક્સ ફોર વોચિંગ.